જય માં શીતળા માં. શ્રાવણ વર્ષ સાતમ ને શીતળા સાતમ આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીએ સવારે ઠંડા પાણીથી સ્નાન કરી શીતળા માતાનું પૂજન કરવું. આ દિવસે આગલા રાંધણ છઠના દિવસનું ટાઢું ખાવાનું, ચૂલો સળગાવાય નહીં. વ્રત કરનારે સવારે પણિયારામાં શીતળા માના નામનો દીવો કરી આ કથા કહેવી સાંભળવી. આ વ્રત સ્ત્રીઓ માટે કલ્યાણકારી છે, તેમજ તેમના બાળકોનું રક્ષણ કરનારું આ વ્રત ગણવામાં આવે છે. એક ગામમાં દેરાણી, જેઠાણી અને સાસુ એક ઘરમાં રહે. બંને વહુઓને એક એક દીકરો હતો. એમાં મોટી વહુ ભારે ઈર્ષ્યાળુ હતી, નાની વહુ સીધી સાદી અને ભોળી હતી. એક વેળા પવિત્ર શ્રાવણ માસમાં રાંધણ છઠને દિવસે નાની વહુ આગલી શીતળા સાતમના દિવસે ટાઢું જમવા માટે પૂરી, ઢેબડા, વડા વગેરે રાંધવા બેઠી. તેનો છોકરો ઘોડિયામાં સૂતો હતો. રાંધતા મધ રાત થઈ તોય હજુ રાંધવાનું બાકી હતું. એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ રાંધવાનું પડતું મૂકી ચૂલો સળગતો રહેવા દઈ છોકરા પાસે ગઈ અને તેને બહાર કાઢી ખવડાવવા લાગી. તે ધરાઈ રહ્યો ત્યારે તેને ઘોડિયામાં સુવડાવી બેસીને ઝોકા ખાવા લાગી. એવામાં ઘરમાં શીતળા માતાની પધરામણી થઈ. એ ઘરમાં ચૂલો સળગતો જોઈ ક્રોધે ભરાયા ને તેમાં આડોટ્યા. તેમણે વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો. શીતળા માતા તો શ્રાપ આપી ચાલ્યા ગયા. સવારે નાની વહુએ ઘોડિયામાં છોકરાને જોયો તો તે બળીને ભડથું થઈ ગયો હતો અને હવે તેને પોતાની ભૂલ સમજાઈ કે પોતે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ હશે, તેથી શીતળા માતા કોપ્યા છે. તે તો રડવા લાગી, માથું કૂટવા લાગી. દેરાણીનું આક્રંદ સાંભળી જેઠાણી દોડી આવી, સાસુ દોડી આવ્યા ને ભડથું થઈ ગયેલો છોકરો જોઈ સમજી ગયા કે રાતના ચૂલો ઠર્યા વગર વહુ સૂઈ ગઈ હશે, તેથી તેના પર શીતળા માતા કોપ્યા છે. તેમણે નાની વહુને કહ્યું, વહુ, તું રાતે ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હશે તેથી શીતળા માતા તારા પર કોપ્યા છે. હવે તું તો બળેલા છોકરાને લઈને તેમની પાસે જા અને ભૂલ કબૂલ કર. માં જરૂર માફ કરશે. સાસુનું કહેવું માથે ચડાવી દેરાણી તો બળેલા દીકરાને ટોપલામાં રાખી શીતળા માતાને મનાવવા ચાલી નીકળી. ચાલતા ચાલતા માર્ગમાં બે તળાવ આવ્યા એટલે દેરાણી ટોપલો ઉતારી તળાવમાં પાણી પીવા જાય છે. ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો, ભાઈ, પાણી ન પીશ, મરી જઈશ. પણ તું રડે છે કેમ? અહીંનું પાણી પીવે તે મરી જાય છે. દેરાણીએ શીતળા માતા મારા પર કોપ્યા છે અને છોકરાને બાળી નાખ્યો છે, તેથી છોકરાને ઉગારવા માટે શીતળા માતાને વિનવણી કરવા જઈ રહી છું. તળાવમાંથી અવાજ આવ્યો, તું મા પાસે જાય છે તો અમારા માટે પણ પૂછી આવજે કે માર્ગમાં આવેલા તળાવનું પાણી પી શકતા કેમ નથી અને પીએ છે તો મરી કેમ જાય છે. દેરાણી માથે ટોપલો મૂકી આગળ ચાલી તો માર્ગમાં બે આખલા ઊભા હતા. બંનેના ગળામાં ઘંટીના પળ હતા. બંને એકબીજા સાથે લડી રહ્યા હતા, પણ નાની વહુને પાસે આવેલી જોઈ બંને લડતા બંધ થયા અને તે લડતા બંધ થયા અને તેની પાસે કહેવા લાગ્યા, બાઈ, તું કેમ રડતી રડતી જાય છે? તું ક્યાં જાય છે? દેરાણીએ શીતળા માતાના કોપની વાત કરી, હું તેમને વિનવવા જઈ રહી છું. માને અમારા કોપનું નિવારણ પર પૂછતી આવજે. આખલા બોલ્યા, અમે પરભવના કોઈ પાપને લીધે આખો દિવસ લડ્યા કરીએ છીએ, તો તું અમારા દુઃખનું પણ કારણ પૂછતી આવજે. થોડે દૂર જતાં દેરાણીએ એક ઝાડ નીચે મેલી ગયેલી ડોસી છૂટા વાળ કરીને બેઠી હતી. તે વારે વારે માથું ખંજવાડતી હતી. આવ બેટા, ટોપલો નીચે ઉતારી મારું માથું જરા જોઈ આપને. બહુ ચડ આવે છે તેથી જરાય ચેન પડતું નથી. દેરાણી આમ પણ દયાળુ સ્વભાવની હતી. તે ટોપલો નીચે મૂકી ડોસીનું માથું જોવા બેસી. દેરાણીએ ઘણી વાર સુધી માથું જોયું. ઘણી જુઓ અને લીખો કાઢી, તારું કલ્યાણ થજો, તારા ભલાઈનો બદલો મળજો, એમ ડોસીએ આશીર્વાદ આપ્યા અને અચાનક અદૃશ્ય થઈ ગયા ને ત્યાં પ્રકાશના પુંજ રેલાયા. પ્રકાશમાં દેરાણીની આંખો અંજાઈ ગઈ. પછી જોયું તો સામે સાક્ષાત શીતળા માતા તેનો હસતો રમતો છોકરો ખોળામાં લઈને ઊભા હતા. દેરાણીએ માને નમન કરી પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી એટલે શીતળા માતાએ તેના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને છોકરો હસતો રમતો તેના હાથમાં મૂક્યો. પછી દેરાણી બે તળાવના દુઃખની વાત કરી તો શીતળા માતાએ કહ્યું, એ બંને
પરભવમાં સ્ત્રી રૂપમાં શક્ય હતી, તેથી તેમને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો તે આપે નહીં. ઘરમાં વલોણું થતું પણ જો કોઈ દોણી છાસ લેવા આવે તો તેમાં પાણી નાખીને આપે. એ પરભવના કરણીના ફળ છે. આ ભવમાં તળાવના રૂપે ભોગવી રહ્યા છીએ. તેના પાપનું નિવારણ એ જ છે કે તું ત્યાં જઈને તળાવમાંથી થોડું પાણી લઈ મારા નામનું ચારે દિશાએ છાંટજે અને થોડું તું પીજે, એટલે એમના પાપનો ક્ષય થશે અને જતા આવતા વટે માર્ગુઓ પશુ પંખીઓ સૌ કોઈ તેના પાણી પીશે. પછી તેણે બે આખલાઓના દુઃખની વાત કરી તો શીતળા માતાએ જણાવ્યું, બેટી, એ આખલા પણ પરભવમાં સ્ત્રી રૂપે દેરાણી જેઠાણી તરીકે એક ઘરમાં હતા, પણ કોઈને કામ આવતા નહીં. પડોશમાંથી કોઈ દડવા ખાંડવા આવે તો તેને ધુતકારીને કાઢી મૂકતા. કરણીના રૂપે આ ભવમાં આખલાના રૂપે લડ્યા કરે છે. હવે તું જઈ એમની પાસે ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખજે, તેથી તેઓ સંપીને રહેશે. એટલું કહી તેને આશીર્વાદ આપી શીતળા માતા તો અંતર્ધ્યાન થઈ ગયા. ને દેરાણી છોકરાને લઈ પેલા આખલાઓ પાસે આવી ત્યાં એક જગ્યાએ છોકરાને સોડાવી તે આખલા પાસે ગઈ અને પરભવના પાપ જણાવી ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખ્યા, એટલે બંને આખલા શાંત બની ગયા. તે હવે મિત્ર જેવા થઈ ગયા. તેમણે ડોક નમાવી આભાર માન્યો. હવે દેરાણી છોકરાને લઈ પેલા બે તળાવ પાસે આવી. ત્યાં જઈ બંને તળાવમાંથી થોડું જળ લઈ ચારે દિશાએ શીતળા માનું નામ લઈને છાંટ્યું. તે થોડું પાણી પોતે પીધું. તે સાથે જ પંખીઓ ત્યાં પાણી પીવા આવવા લાગ્યા. નાની વહુએ ઘરે જઈ સાસુના ખોળામાં હસતો રમતો જીવતો છોકરો મૂક્યો. આથી તેની સાસુ તો રાજી નિરેડ થઈ ગઈ, પરંતુ જેઠાણીને તે ગમ્યું નહીં. પછી નાની વહુએ બનેલી બધી હકીકત સાસુને સંભળાવી. એ સાંભળી જેઠાણીને પણ દેરાણીની જેમ શીતળા માતા આશીર્વાદ લેવાની ઈચ્છા થઈ ગઈ. બીજે વર્ષે શ્રાવણ માસ આવતા રાંધણછઠની રાતે જેઠાણી રાંધવા બેઠી. તેણે પણ દેરાણીની જેમ શીતળા માતાને પ્રસન્ન કરવા હતા એટલે રાતના ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ. છોકરાને રમાડતી રમાડતી તે તો સૂઈ ગઈ, પણ જ્યારે શીતળા માતા તેમના ઘરમાં પ્રધાર્યા ત્યારે ચૂલો સળગતો જોઈ તે ખૂબ જ ગુસ્સે ભરાયા અને તેમાં આળોટ્યા. પછી જેઠાણીને શ્રાપ દીધો કે જેણે મને બાળી છે તેનું અંતર બળજો. સવારે ઉઠી જેઠાણીએ ઘોડિયામાં ભડથો થયેલો છોકરો જોયો. તેણે રડતા રડતા સાસુને છોકરો બતાવી બધી વાત કહી. સાસુએ કહ્યું, રાતના તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હોઈશ, તેથી શીતળા માતા તારા પર કોપ્યા છે. હવે તું બળેલા છોકરાને ટોપલામાં રાખી શીતળા માતાને વિનવણી કરવા જા. જેઠાણી ટોપલામાં બળેલા છોકરાને રાખી શીતળા માતાને મનાવવા ચાલી નીકળી. રસ્તામાં પેલા બે તળાવ આગળ થોભી તેમાંથી થોડું પાણી પીવા જાય છે ત્યાં તળાવ કહેવા માંડ્યું, પાણી ન પીશ, પીશ તો મરી જઈશ. તું ક્યાં જાય છે? તેનું આવું કથન સાંભળી તે બોલી, શીતળા માતા મારા પર કોપ્યા છે, તેથી સાપનું નિવારણ કરવા જાઉં છું. તમારે શી પંચાત છે? હું ફાવે ત્યાં જાઉં. તળાવે કહ્યું, બાઈ, તું ભેગી ભેગી અમારા દુઃખનું નિવારણ પૂછતી આવજે. જેઠાણી છણકો કરી બોલી, હું તો મારા કરું કે પારકી પંચાયત કૂટવા બેસું? તમને ગરજ હોય તો તમે જાતે જ જાઓ ને. આગળ જતા પેલા બે આખલા લડતા હતા. જેવી જેઠાણી તેમની પાસે ગઈ તેવા જ તે શાંત બની તેની પાસે આવી કહેવા લાગ્યા, હે બાઈ, તું રડતી રડતી ક્યાં જાય છે? શીતળા માતાને મનાવવા જાઉં છું. હું ગમે ત્યાં જાઉં, તમને શું પંચાયત છે? જેઠાણીએ ક્રોધથી કહ્યું. આખલા બોલ્યા, બાઈ, તું અમારું પણ દુઃખનું કારણ પૂછતી આવજે, તેમાં તને શું જોર આવવાનું છે? કામની સાથે કામ કરવાનું છે. જેઠાણીએ છણકો કરી ના પાડી અને માથે ટોપલો મૂકી આગળ ગઈ તો એક ડોસી ઝાડ નીચે માથું ખંજવાતી બેઠી હતી. ત્યાં જઈ જેઠાણી ટોપલો નીચે ઉતારી થાક ખાવા બેઠી. તેને જોઈ ડોસીએ કહ્યું, બાઈ, તું જરા માથું જોઈ આપને. જેઠાણી છણકો કરીને બોલી, જો તારે જે જોવું હોય તો જો, હું કાંઈ તારા જેવી નથી. આમ કહી તે માથે ટોપલો મૂકી શીતળા માતાની શોધમાં ચાલી. થાકીને તે મરેલા છોકરાને લઈ અંતે ઘરે પાછી આવી. પછી પાડોશીએ છોકરાના અંતિમ સંસ્કાર કર્યા અને દેરાણીને ભક્તિભાવથી સુખ સાંપડ્યું અને જેઠાણીને તેના દુઃખને તેના લક્ષણે દુઃખી થઈ. હે શીતળા મા, જેવા તમે દેરાણીને ફળ્યા તેવા તમારી ભક્તિ કરનારને, તાડક કરનારને, તમારી વાર્તા કહેવાને, સાંભળનારને સૌને તાડક આપજો. હે માં શીતળા માં, તમે જેવા દેરાણીને ફર્યા તેવા સૌને ફળજો.